તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ગાયકવાડી વખતનો ડોસાવાડા ડેમ આ વર્ષે પહેલીવાર છલકાયો હતો ત્યારે ડેમ છલકાવાથી પ્રકૃતિનું અલૌકિક દ્રશ્ય જોવા મળ્યું હતું ત્યારે લોકો પણ ડેમનો સુંદર નજારો જોવા માટે પહોંચી વળ્યા હતા ત્યારે બીજી બાજુ ડેમ છલકાવાને લઈને ડેમને સંલગ્ન વીસથી વધુ ગામોને ડેમના પાણીનો લાભ આવનારા દિવસોમાં મળશે ત્યારે આ ડેમની સપાટી દરિયાઈ લેવલથી ચારસો ને પાંચ ફૂટ જેટલું ઊંચી છે જ્યારે હાલ ચારસો ને પાંચ ફૂટ પચીસ જેટલું પાણી વહી રહ્યું છે ડોસવાડા ગામમાં ડેમ આવેલો છે અને એ ડેમ વર્ષો પુરાણો છે એ ડેમની અંદર વર્ષોથી કાપ હોવાથી આજે તો ડેમની ઊંડાઈ ઓછી છે પણ છતાં આ વિસ્તારમાં ત્રેવીસ ગામોને લાભ મળે છે આ ડેમથી ઉભરાવાથી અમારા બોરની અંદર કુવાની અંદર કે ખેતીવાડીમાં કે પશુ માટે કે માનવ માનવસજ્જિત માટે ખૂબ જ ઉપયોગી છે આ વર્ષે પણ ડેમ આજે ઓવરફ્લો થયેલો છે અમને એની ખુશી છે કે આવી રીતે દર વર્ષે આ ડેમ ઉભરાય તો આ આદિવાસી વિસ્તારમાં પાણીની સમસ્યાની સમસ્યા હાલ થાય છેલ્લા ત્રણ ચાર દિવસથી તાપી જિલ્લામાં પડી રહેલા વરસાદને પગલે તાપી જિલ્લામાં સારું એવું પાણી આવી રહ્યું છે સોનગઢ તાલુકાની વાત કરીએ તો સોનગઢમાં આવેલો દોસવાડા ડેમ છે રજવાડી ડેમ છે તે ડેમ છલકાઈ ચૂક્યો છે આપ જોઈ શકો છો કે ડેમ છલકાવાને લઈને લોકો એટલે ખાસ કરીને સહેલાણીઓ અહીં તેને જોવા માટે આવી રહ્યા છે સેલ્ફી કરવા સેલ્ફી પાડવા માટે આવી રહ્યા છે જે આ જે ડેમ છે જે છલકાવે છે તેને લઈને ત્રેવીસ જેટલા ગામો આ ડેમ સંલગ્ન છે તેને ખેતીવાડી સહિત પીવાનું પાણી બારે માસ મળી રહેશે આપણી સાથે એક સહેલાણી છે તેને આપણે પૂછીએ કેવું લાગી રહ્યું છે જી આપણું નામ

અહીંયાના જે ડેમ સંલ લોકો છે તેઓ આશા રાખી રહ્યા છે નિરો કંસારા તાપી